વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા તબક્કાનો મંગળવારના રોજથી પ્રારંભ થયો હતો. જેમનું આરોગ્ય જોખમાય છે તેઓને આમાંથી મુક્તિ અપાવીને આપણા પ્રધાનમંત્રીશ્રીએ દેશની મહિલાઓને એક નવું જીવન આપ્યું છે એમ જ કહી શકાય. ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે હેતુસર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મંગળવારના રોજથી આયોજન કરાયું છે. નયે સંકલ્પો કે સાથ આગે બઢાતા નયે ભારત કે સૃજન કા યે અમૃત કાળ હૈ. કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા ઉપસ્થિત થઈ રહ્યા છે, તો જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીશું. શહેરના તપ્તેશ્વર વોર્ડ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મહાપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું. સંકલ્પ યાત્રા પહોંચી છે ત્યારે આ પ્રોગ્રામ ભાવનગરના જેને કહી શકાય કે જેના ઓળખાણ છે તેવા ભગવાન તપ્તેશ્વર મહાદેવની સાનિધ્યમાંથી શરૂ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના શહેરોને સ્માર્ટ અને સુવિધાપૂર્ણ વિકસાવવાની લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે ગુજરાતના શહેરોમાં વસતા જન જનના મુખ પર પ્રસ્થાન સમારોહે મેયર ભરતભાઈ બારડ, સાંસદ પાર્થિવબેન શિયાળ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના પદાધિકારીઓ, કમિશનર શ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજ રોજ યાત્રાની ચાલુ થયેલી છે. ભાવનગર મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડ છે અને દરેક વોર્ડમાં રોજના 2 કાર્યક્રમ થશે, એટલે 13 દિવસ સુધી આ કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રાઓ ચાલશે અને એમાં ભારત સરકાર હસ્તકની તમામ યોજનાઓનો માહિતી જાણકારી આપવામાં આવશે અને આ ઉપરાંત જે લાભાર્થીઓ છે એ તમામ લાભાર્થીઓને કવર કરીને એક સેચ્યુરેશન એપ્રોચ જે મારા સરકારશ્રીનો અભિગમ છે કે ભાઈ જે પણ યોજના છે એનો કોઈ પણ લાભાર્થી બાકી રહેવો જોઈએ નહીં તે અભિગમથી કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લાભાર્થીઓ જે લાભ મળવા પાત્ર છે તેને ઓન ધ સ્પોટ લાભ આપવામાં આવશે.